22મી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાવાનો છે, ત્યારે આ માટે પ્રધાનમંત્રી સહિત અનેક લોકોને આમંત્રણ આપવામાં આવ્યું, જેમાં વિપક્ષના નેતાઓ પણ સામેલ છે. અત્યાર સુધી વિપક્ષના કોઈ પણ પક્ષે આમંત્રણનો સ્વીકાર કરે કે અસ્વીકાર અંગે ઔપચારિક રીતે ફોડ પાડ્યો ન હતો. જોકે હવે કોંગ્રેસે તેની શરૂઆત કરી દીધી છે. કોંગ્રેસે નિવેદન જાહેર કરીને આ પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ માટે આમંત્રણનો અસ્વીકાર કર્યો. છેલ્લા કેટલાક સમયથી જેની અટકણો ચાલી રહી હતી તે વાત હવે જાહેર થઈ ગઈ છે. કોંગ્રેસે અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમ માટેના આમંત્રણનો અસ્વીકાર કરી દીધો છે. કોંગ્રેસે આ માટે સત્તાવાર નિવેદન જાહેર કર્યું છે. પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને કોંગ્રેસ, ભાજપ અને આરએસએસનો ચૂંટણીલક્ષી કાર્યક્રમ ગણાવીને રાજકારણમાં ભડકો કર્યો છે. તો બીજી તરફ ભાજપને ભાડતું મળી જતા રાજકીય ઘમાસાન પણ શરૂ થઈ ગયું છે, જે લોકસભાની ચૂંટણી સુધી યથાવત રહેશે. કોંગ્રેસનું માનીએ તો ડિસેમ્બરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી તેમજ લોકસભામાં કોંગ્રેસના સંસદીય દળના નેતા અધિરંજન ચૌધરીએ રામ મંદિરના ઉદઘાટનનું આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેનો સન્માનપૂર્વક અસ્વીકાર કરવામાં આવ્યો છે. એટલે કે કોંગ્રેસમાંથી કોઈ પણ આમંત્રિત કાર્યક્રમમાં નહીં જાય. કોંગ્રેસે આમંત્રણનો અસ્વીકાર કરવા માટે કારણો પણ પોતાના નિવેદનમાં રજૂ કર્યા છે, જેમાં ભાજપ અને આરએસએસ પર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને ચૂંટણીલક્ષી મુદ્દો બનાવવાનો આક્ષેપ કર્યો છે. કોંગ્રેસ સાંસદ અને મહાસચિવ જયરામ રમેશે નિવેદનમાં લખ્યું છે કે ભગવાન રામની પૂજા અર્ચના કરોડો ભારતીયો કરે છે. ધર્મ વ્યક્તિનો વ્યક્તિગત વિષય હોય છે, પણ ભાજપ અને આરએસએસ વર્ષોથી અયોધ્યામાં રામ મંદિરને એક રાજકીય પરિયોજના બનાવી દીધી છે. એ વાત સ્પષ્ટ છે કે એક અર્ધનિર્મિત મંદિરનું ઉદઘાટન ફક્ત ચૂંટણીને લગતો લાભ લેવા માટે થઈ રહ્યું છે. 2019ના સર્વોચ્ચ અદાલતના ચુકાદાનો સ્વીકાર કરતા અને લોકોની આસ્થાના સન્માનમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધિરંજન ચૌધરી ભાજપ અને આરએસએસના આયોજનના આમંત્રણનો સન્માન સાથે અસ્વીકાર કરે છે. આ મુદ્દે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે પ્રાણ પ્રતિષ્ઠાનો નિર્ણય શંકરાચાર્ય કરે છે. ભાજપની ઇવેન્ટમાં કોંગ્રેસ નહીં જાય. કામ પૂર્ણ ન થયું હોય તે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને અયોગ્ય ગણાવી છે. દિલમાં ભાવ હોય તો જ આશીર્વાદ મળે છે. રામના નામે ભાજપ મત મેળવવા ઇવેન્ટ કરી રહી છે. વધુમાં તેમણે કહ્યું છે કે ભગવાનના કાર્યક્રમમાં આમંત્રણની જરૂર નથી. મંદિરનું કામ પૂર્ણ થઈ જશે ત્યારે કોંગ્રેસ અયોધ્યા જશે. દર્શન કરવા માટે દરેક કોંગ્રેસી ત્યાં જશે, પરંતુ શંકરાચાર્ય કહેશે કે કામ પૂર્ણ થઈ ગયું છે ત્યારે જ જશે. તો સાથે જ આ મુદ્દે ભાજપના સાંસદ સુધાંશુ ત્રિવેદીએ પણ વળતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસને બધી જ બાબતમાં બહિષ્કાર કરવાની ટેવ પડી ગઈ છે. સૌથી પહેલા વાત એ છે કે આપણા હિન્દુ ધર્મમાં કોઈ પણ બાબતમાં સર્વોત્તમ નિર્ણય એ આપણા શાસ્ત્રો મુજબ, આપણી પરંપરા મુજબ શંકરાચાર્યજી મહારાજ હોય છે. શંકરાચાર્યજી મહારાજ જ્યારે એમ કહેતા હોય કે જે મંદિરનું કામ પૂર્ણ નથી થયું એની પ્રતિષ્ઠા ન થઈ શકે. હું પોતે એક હિન્દુ છું, મારા માટે સર્વોત્તમ શબ્દ એ શંકરાચાર્યજી મહારાજના હોય. અને જ્યારે શંકરાચાર્યજી મહારાજ જ્યારે આવો આદેશ કરતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી ચૂંટણી આવે છે, નહીંતર તો રામનવમીથી વધારે રામ માટેનો મહત્વનો દિવસ કયો હોય? રામનવમીના દિવસે આ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ શકે, પરંતુ ના, કામના નામે મત મળે એમ નથી તો રામને વટાવો. રામના નામે મત લેવા માટે એક ભારતીય જનતા પાર્ટી ઇવેન્ટ કરે તો એ ઇવેન્ટમાં ન જઈ શકાય. ભગવાન રામમાં પૂરી શ્રદ્ધા કોંગ્રેસ પક્ષ અને સમગ્ર દેશ અને દુનિયાને છે. ભગવાનના દર્શન માટે આમંત્રણની જરૂર નથી. વગર આમંત્રણે અમે રોજ મંદિરોમાં જતા હોઈએ છીએ. રાહુલ ગાંધીજી પણ અહીંયા આવ્યા તો આપણે જોયું હતું કે દ્વારકાધીશનું મંદિર હોય કે નાના મોટા આસ્થાના સાધનો હોય, ગયા જ હતા. આજ જબ અયોધ્યા મેં શ્રી રામલલા વિરાજમાન કી પ્રાણ પ્રતિષ્ઠા હોને જા રહી હૈ ઓર ઉસ સમય એક બાર પુનઃ કોંગ્રેસ ને અપની ઉસી પ્રવૃત્તિ કે અનુરૂપ, ક્યોંકિ યે ભારત કે ઇતિહાસ કા ઐતિહાસિક પલ હૈ. યદિ આઝાદી 800 સાલ કી ગુલામી કે બાદ હમે મિલી થી 1947 મેં, યદ્યપિ કોંગ્રેસી કહેતે હૈ 200 સાલ કી ગુલામી, પરંતુ મેં એક ઓર બાત સ્પષ્ટ કરના ચાહતા હું. યે નહેરુ કી કોંગ્રેસ હૈ, યે ગાંધી કી કોંગ્રેસ નહીં હૈ. क्योंकि महात्मा गांधी का तो राजनैतिक दर्शन था राम राज्य, महात्मा गांधी का नित्य का भजन था रघुपति राघव राजा राम, महात्मा गांधी की समाधि पे लिखा हुआ है हे राम. और आज
उस राम राज्य की प्राण प्रतिष्ठा का प्रारंभ हो रहा है, श्री गणेश हो रहा है, और आप उसके साथ नहीं खड़े हैं। इसका मतलब बहुत साफ है कि यह गांधी की कांग्रेस और नेहरू की कांग्रेस का अंतर भी अब बिल्कुल साफ हो गया है। और आज इस अवसर को जो इन्होंने अपने हाथ से गंवाया है, यह कांग्रेस के अंदर का भारतीय संस्कृति, हिंदू धर्म और हिंदुत्व के प्रति जो विरोध है उसको दर्शाता है। કોંગ્રેસે ભાજપ અને આરએસએસ પર સીધો પ્રહાર કરતા ભાજપે તેની સામે વાંધો ઉઠાવ્યો છે। ભાજપે કોંગ્રેસ પર જ ધર્મના મુદ્દે રાજકારણ કરવાનો આક્ષેપ કર્યો છે। ભાજપને રામ મંદિરના નિર્માણના આંદોલનમાં કોંગ્રેસની ભૂમિકા પર પ્રહાર કરવાની પણ નવે સરેથી તક મળી ગઈ છે। પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં આમંત્રણનો અસ્વીકાર કરીને કોંગ્રેસ ઘેરાઈ ગઈ છે। ભાજપની સાથે સાધુ સંતો પણ કોંગ્રેસના આ વલણ સામે વિરોધ નોંધાવ્યો છે। વાત હવે સનાતનના વિરોધ સુધી પહોંચી ગઈ છે। એક તરફ જ્યાં ભાજપ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં વ્યસ્ત છે, તો બીજી તરફ કોંગ્રેસ પોતાની ભારત જોડો ન્યાયયાત્રાના આયોજનમાં લાગી ગઈ છે। કોંગ્રેસ 14 જાન્યુઆરીએ મણિપુરના પાટનગર ઇમ્ફાલથી આ યાત્રા શરૂ કરવા મક્કમ છે। જોકે ઇચ્છિત સ્થળે કાર્યક્રમ માટે મણિપુર સરકારે મંજૂરી નથી આપી। આ મામલે ભાજપે કોંગ્રેસને ઘેરી છે। રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનો કોંગ્રેસે કરેલો અસ્વીકાર અને તેની યાત્રા હવે લોકસભાની ચૂંટણીના સૌથી મોટા મુદ્દા બની ચૂક્યા છે। કોંગ્રેસે સામે ચાલીને ભાજપને રાજકીય હથિયાર પૂરું પાડ્યું છે। ત્યારે હવે જોવું એ રહેશે કે આ મામલે વિપક્ષી ગઠબંધનના અન્ય પક્ષો શું વલણ અપનાવે છે। મહત્વનું છે કે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, વિશ્વ હિન્દુ પરિષદ અને આરએસએસના પદાધિકારીઓએ આમંત્રિતોની યાદી તૈયાર કરી છે। બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી।